ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે લીધેલા પગલા અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કહ્યું હતું કે ગુજરાત રાજ્યમંત્રીએ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું, જેથી પઠાણી ઉઘરાણી કરનારા અને માનસિક ત્રાસ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2022માં વ્યાજખોરોના 53 કેસો કરાયા, જેમાં 73 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી, ત્યારે નવા વર્ષના 10 જ દિવસમાં 103 કેસો કરાયા છે. 85 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ છે. એક જ દિવસમાં 49 કેસો દાખલ કરી 34ની અટકાયત કરાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વ્યાજખોરોના લીધે આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે. તે ઉપરાંત નાણાં લેનાર લોકોને થતી હેરાનગતિનો પણ ફરિયાદ સ્વરૂપે પોલીસ સ્ટેશન સુધી પહોંચતી હોય છે, ત્યારે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ત્રાસ અને વ્યાજખોરીને અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પોલીસ કમિશનર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે, જ્યારે 26ને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબે કહ્યું હતું કે વ્યાજખોરો સામેની ડ્રાઈવ આમ તો 2022ના ઓક્ટોબર મહિનાથી ચાલુ છે, પરંતુ લોકો સામે નહીં આવતા છેવટે સરકાર તરફથી આ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 53 કેસ નોંધવામાં આવ્યા હતા અને 72 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે 2023ના જાન્યુઆરીમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરતા જ 10 દિવસમાં 103 ગુનાઓ નોંધીને 111 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022માં કેટલાક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન અને ખાસ કરીને અરજી નિકાલની જે ઝુંબેશ સુરત શહેર પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં દરેક બ્રાન્ચમાં રાખવામાં આવી, ત્યારે આ વસ્તુ અવારનવાર અમારે ધ્યાને આવતી હતી કે કેટલાક લોન શાર્ક્સ એટલે વ્યાજખોર ઇસમો જરૂરતમંદ લોકોની મજબૂરીના લાભ લેતા હોય છે, વ્યાજ ઉપર પૈસા આપે, બહુ ઊંચા વ્યાજે પૈસા આપે, આ પૈસાની પઠાણી ઉઘરાણી કરે, ઉઘરાણી કરવામાં માનસિક ત્રાસ, દબાણ, વારંવાર ઉઘરાણી કરવી, ભયજનક રીતે ઉઘરાણી કરવી, કેટલીક બાબતોમાં એવું ધ્યાન પડે કે આખા પરિવાર આમાં ડિપ્રેશનમાં મુકાઈ જતા હતા, કેટલાક લોકો આપઘાત કરવાનું વિચારતા પણ હતા. આ બધી વસ્તુના સમગ્ર ચિત્રને આવરી લઈને એક નક્કી કરવામાં આવ્યું કે હવે આ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સચોટ ડ્રાઈવ ચલાવવાની જરૂર છે. આ ડ્રાઈવ સુરત સિટીમાં ઓક્ટોબર મહિનાથી સઘન રીતે, આના પહેલાં પણ કેસો થતા હતા, પણ સઘન રીતે ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવી. વર્ષ 2022ના છેલ્લા 3 મહિનામાં 53 કેસો એવી રીતે નોંધવામાં આવ્યા હતા. જે 53 કેસો નોંધવામાં આવ્યા આમાં 72 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસો બે રીતે નોંધવામાં આવ્યા, કેમ કે લોકો પહેલાં માનસિક દબાણ અનુભવતા હતા, બીક હતી, લોકો સામે આવતા નહોતા. આમાં આખા વિસ્તારમાં ટીમો મોકલી અને ટીમોએ ગુપ્ત રીતે આ માહિતી એકત્ર કરી કે કોણ કોણ લોકો છે જે ગેરકાયદેસર રીતે વ્યાજના ધંધા કરે છે. ગેરકાયદેસર વ્યાજનો ધંધો શરૂઆત એવી રીતે કરવામાં આવે કે તમે કોઈ પણ ઇસમ રજિસ્ટ્રેશન કરાયા વગર, નાણાં ધીરધારના રજિસ્ટ્રેશન કરાયા વગર આ ધંધો કરી શકે નહીં. કેટલાક લોકો રજિસ્ટ્રેશન વગર આ ધંધા કરતા હતા. એવા ઇસમોની શોધખોળ કરી, એની વિગતો ભેગી કરી, પોલીસ દ્વારા એમના ઓફિસીસમાં રેડ કરવામાં આવી, એમને ત્યાંથી એના રેકોર્ડ, સાહિત્ય, એકાઉન્ટ્સ, ડાયરીઓ રિકવર કરવામાં આવી અને ઇલીગલ મની લેન્ડિંગ એક્ટ હેઠળ એના વિરુદ્ધમાં સરકાર તરફે ગુનાઓ નોંધવામાં આવ્યા.
आ प्रकारना केसों थया पछी अमारी आयोजना प्रमाणे अमे आ विचार्यु ज हतुं के एक वक्त एवी रीते केसों करता शुरू थईए तो लोकोनी बीक पछी खुलशे, लोको सामेथी आवता शुरू थया के एवी रीते अमे मजबूरी में लोन लीधी हती अने लोननी व्याजनी टकावारी कोक केस में 4% महीना 5% महीना 10% महीना 15% आनाथी पण वधारे टकावारी नू व्याज वसूल करवामां आवतुं हतुं अने आमां धाक धमकी आमां मानसिक त्रास आमां दरेक प्रकारनी मकान लखावी लेवी मिलकत लखावी लेवी कोई वस्तु पड़ावी लेवी आ बधी वस्तुओ ध्याने आवता एवा दरेक केसमां आईपीसीनी कलमों 386 387 मुजब कलमों साथे आ गुनाओ नोंधवामां आया था। मैं आपने वर्ष 2022 ना 3 महीना नी वात करी जेमा 53 केसों नोंधवामां आया था। आ झूंबेश जनवरी महीना में चालू छे। नामदार सरकारशीए पण आ बाबते बहु गंभीरता साथे तमाम ने काम करवानी सूचना आपी हती। डीजी साहब तरफ थी पण एक ड्राइव शुरू करवामां आवी छे। सूरत सिटी पुलिस द्वारा वर्ष 2023 में आजे 10मो दिवस छे एटले पहला 9 दिवस में कुल 103 गुनाओ नोंधवामां आया छे, जेमा 111 आरोपीओनी धरपकड़ 111 आरोपीओ संडोवायल छे, 85ની ધરપકડ થઈ છે, 26 જણા વોન્ટેડ છે, એને શોધવાની કામગીરી અત્યારે ચાલુ છે। આ ઝુંબેશ હવે વધુમાં વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે। ગઈકાલે એક જ દિવસમાં તારીખ 9મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં સુરત સિટીમાં 49 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આ 49માંથી સૌથી વધારે કેસો ઝોન 5માં 30, ઝોન 2માં 12, ક્રાઇમમાં 3, ઝોન 6માં 2, ઝોન 1માં 1। બાકી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે। એવી છાપ સાચી નથી કે કોઈ માણસને એક વખત જામીન મળી ગયા કેસમાં तो पछी आ धंधो फरीथी शुरू करी शकशे। खास करीने आ ड्राइव ने वधुमां वधु प्रभावी बनावा माटे, परिणामलक्षी बनावा माटे बे स्ट्रॉंग टीमों अमे सिटी में बनावेल छे। एक इको सेल में, एक क्राइम ब्रांच में अने दरेक झोन में LCB एनी जवाबदारी छे के पोतपोताना विस्तार में जे आरोपीओ विरुद्ध में गुना नोंधवामां आया छे आ लोकोने जामीन मळी होवा छतां फरीथी आ धंधा चालू ना करी शके आ चेकिंग करवानी, आ सर्वे चालू राखवानी अने फील्ड में वॉच राखवानी, एना भोग बननार इसमो साथे संपर्क राखवानी आ कामगीरी आ टीमो खास करीने करशे। लोन शार्क्स एटले व्याजखोरोने कोई पण परिस्थितिमां सूरत शहेरमां आ लोही चूसवानो धंधो करवानी तक मळशे नहीं। आना माटे पुलिसे संपूर्ण तैयारीओ करी लीधी छे। बहु संतोषनी वात आ पण छे के हवे पब्लिक में आपना माध्यमों मार्फते, आपना न्यूज़पेपर्स, आपना चेनलों मार्फते आ मैसेज बहु सारी रीते पब्लिक सुधी पहोंच्या छे अने हवे पब्लिकना लोको पण સામેથી આવીને ફરિયાદ નોંધાવતા શરૂ થયા છે। દાખલા તરીકે ગઈકાલે ઝોન 5 એકલાના વિસ્તારમાં 9 કેસો એવા છે જેમાં અરજદારો સામેથી આવીને ફરિયાદ આપવા માટે તૈયારી બતાવી એની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેમાં સાહુકાર ધારા એટલે ઇલીગલ મની લેન્ડિંગ એક્ટની કલમ 40-42 AD ઉપરાંત IPC 386 અને 387ની સાથે સાથે 506(2) મુજબની કલમો પણ લગાડવામાં આવી છે।
આ કુલ 27 આરોપીઓ અટક કરવામાં ગઈકાલે 1,05,005 આવ્યા છે અને એક અરજદારના ફ્લેટનો અસલ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે જે પડાવી લેવામાં આવ્યા હતા. ડાયરી કુલ 19, વ્યાજના હિસાબની બુક 5, પ્રોમિસરી નોટ 1, ફોન 5, ભોગ બનનારનું એક જાવા મોટરસાઇકલ, ભોગ બનનારની સોનાની ચેન 1 અને બીજા એક અરજદારની દુકાનનો અસલ દસ્તાવેજ પણ પોલીસ દ્વારા રિકવર કર્યો. ઝુંબેશ જેમમાં અગાઉ વાત કરી પૂરી તાકાતથી ચલાવવામાં આવી રહી છે ને આ ઝુંબેશ ચાલુ રહેશે. કોઈપણ ઇસમ જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ આ પ્રવૃત્તિના મારફતે જણાશે તો એના વિરુદ્ધમાં પાસાના પગલાં પણ લેવામાં આવશે, કેમ કે સાહુકાર ધારા મુજબના ગુના આચરનાર ઇસમોના વિરુદ્ધમાં પાસા કરી શકાય એવી જોગવાઈ પણ છે અને આ જોગવાઈ પ્રમાણે 7 ઇસમોને પાસા મુજબ અમે અટક પણ કરીને જેલમાં મોકલેલ છે. બીજા કેટલાક કેસોમાં પાસા મુજબની કાર્યવાહી ચાલુ છે. આ તમામ પગલાઓ એટલા માટે લેવામાં આવ્યા છે કે કોઈ પણ ઇસમને બીક કે માનસિક કોઈ દબાણ અનુભવ કરવાની જરૂર નથી. બીજું, કોઈ પણ આરોપી, કોઈ પણ ઇસમ ગમે તે હોય, લોકોના લોહી ચૂસનાર આ પ્રવૃત્તિ સુરત સિટીમાં ચલાવી શકશે નહીં. આના માટે તમામ અધિકારીઓ કૃતસંકલ્પ છે અને ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. જેમાં અગાઉ વાત કરી કોઈ પણ ઇસમ આ પ્રકારના ધંધા કોઈ વિસ્તારમાં કરતા હોય તો આના માટે અમારી ટીમો ફિલ્ડમાં સતત લોકોના, અરજદારોના, નાગરિકોના, ભોગ બનનારના સંપર્કમાં રહેશે. જે ટીમો મેં અગાઉ જણાવેલ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે, એક ઇકોસેલની ટીમ છે અને તમામ ઝોનના LCBની ટીમને પણ આ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તો લોન શાર્ક્સને કોઈ પણ સંજોગોમાં સુરતમાં ગેરકાયદેસર ધંધા કરવાના છૂટ આપવામાં આવશે નહીં. પહેલી વસ્તુ, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોઈ ધંધા કરી નહીં શકશે નહીં. નંબર 2, રજિસ્ટ્રેશન કરાવેલ હોય તો પણ 1% જ્યાં સિક્યોરિટી લીધેલ હોય અને 1.25%, એટલે વાર્ષિક 15%થી વધારે વ્યાજ લઈ શકશે નહીં એવા કિસ્સામાં જ્યાં કોઈ સિક્યોરિટી લેવામાં આવી નથી. સતત આ બાબતે જાગૃત રહેશે. તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર્સ, ડી સ્ટાફને આ બાબતે તાકીદ કરી દેવામાં આવી છે. તમામ ACP, ઝોનલ DCP, સેક્ટરના એડિશનલ CPs, એડિશનલ CP ક્રાઇમ, આ તમામ અધિકારીઓને આ સૂચના આપવામાં આવી છે અને હું પણ દરરોજ CP ઓફિસમાં અરજદારોને મળતા હોઉં છું. લોકદરબારમાં તો હું આખા સિટીમાં જુદા જુદા જગ્યાએ જતો હોઉં છું અમારા અધિકારીઓ સાથે. દરરોજ 12 થી 1 વચ્ચે કોઈ પણ અરજદારને આ બાબતે કોઈ તકલીફ હોય તો મને આવીને સંપર્ક કરી શકે. હું દરરોજ રૂબરૂ જઈને નાગરિક સહાયતા કેન્દ્રમાં તમામ વિઝિટર્સને સાંભળતો હોઉં છું અને આમાં સમયબદ્ધ રીતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં પણ આવે છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.